નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત વડોદરા. શહેરમાં ઝીરો વેસ્ટની પદ્ધતિ અમલીકરણના હેતુસર કોર્પોરેશનના હોદ્દેદારો ઇન્દોરની મુલાકાતે પહોંચ્યા. ત્યારબાદ હવે વડોદરા શહેરમાં આ બાબતે કયા પ્રકારનું આયોજન કરી શકાય તે માટે મેયરની અધ્યક્ષતામાં વડોદરાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક મળવા પામી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની કેટલાક સભ્ય અને ડેપ્યુટી મેયરે ઇન્દોરની મુલાકાત લીધી હતી, જે અંગે સભ્યોએ ઇન્દોર શહેરમાં ચાલતી સફાઈ ઝુંબેશ અને ડોર ટુ ડોર કામગીરીનો અભ્યાસ કર્યો હતો. હવે ઇન્દોર પેટર્ન પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝીરો વેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઇન્દોરમાં સ્વચ્છતાની ચાલતી કામગીરીમાં લોકભાગીદારીનું મહત્વનું પાસું રહેલું છે. અગાઉ ઇન્દોરમાં ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવતો હતો, પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી પ્રજામાં જાગૃતિ લાવી કચરાનું 6 પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું, જેને કારણે ઇન્દોર કોર્પોરેશન જૈવિક ખાતર, બાયો સીએનજી ડ્રાઈવ, વેસ્ટ રિકવરી ફેસિલિટી વગેરેની કામગીરી શરૂ કરી શક્યા છે, જેને કારણે આવક પણ મળે છે. એટલું જ નહીં, અગાઉ કચરો ઉપાડવા માટે પાછળ રૂપિયા 1600 એક મેટ્રિકનો ખર્ચ થતો હતો, પરંતુ હવે એક મેટ્રિક 800નો ખર્ચ થઈ રહ્યો છે. ડોર ટુ ડોરની કામગીરીમાં કોર્પોરેશન હસ્તક વાહનો અને ડ્રાઈવરો રાખવામાં આવ્યા હતા અને તેના સંચાલન માટે કમાન્ડની કંટ્રોલ સિસ્ટમનો આઉટસોર્સ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આધુનિક પદ્ધતિથી કચરાનો ટ્રાન્સફર સિસ્ટમ બનાવવામાં આવી છે. ઘરમાંથી નીકળતા કચરાનું 6 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવશે, જેમાંથી ભીનો અને સૂકો કચરો, પ્લાસ્ટિક અને નોન પ્લાસ્ટિક, કિચન વેસ્ટ ઉપરાંત સેનેટરી પેડ, હેઝાર્ડ્સ કચરાનો સમાવેશ થાય છે, જેને કારણે કચરામાંથી ઉત્પન્ન થતી બાય પ્રોડક્ટ માટે વિવિધ કંપનીઓ ગાર્બેજ કલેક્શન અને ત્યાં સફાઈ, જે રીતે ઇન્દોર પૂરા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર આવે છે, તો એની પાછળ આવવાના કારણો, એની પાછળ થોડું સ્ટડી અભ્યાસ કરવા માટે ગયા હતા અને એમાંથી કઈ રીતે આપણે આપણી સિસ્ટમમાં કયા કયા સુધારા લાવી શકીએ એ બધું અભ્યાસ માટે ગયા હતા. ટીમે સારો અભ્યાસ કર્યો છે, બધા બહુ જ એની પાછળના સૂચનો લાયા છે, પણ સાથે સાથે ઇન્દોરે આ સિસ્ટમને લાવવામાં 2015માં એ લોકોએ શરૂઆત કરેલી, ત્યારે હજી એમને હમણાં રિઝલ્ટ મળે છેલ્લા વર્ષોમાં. બાકી એમને શરૂઆત કરી ત્યારની બી સિસ્ટમ એમને બતાવી કે પહેલા આગલા 2 વર્ષ એમને શું તકલીફ પડી શરૂ કરવામાં, એટલે 100% પબ્લિકમાં બી એ લોકો અવેરનેસ લાયા છે. તેના સંસ્થાવાળા ડોર ટુ ડોર ઘરે જઈને નાગરિકોને સમજાવે છે. આ એક અભ્યાસ વર્ગ એટલે રાખેલો કે આપણા ત્યાં આપણું શહેર કઈ રીતે સ્વચ્છ અને સુંદર રહે એના અભ્યાસ માટે આખી ટીમ ગઈ હતી, એને જ માટે આ મીટિંગ હતી, ચર્ચા કરી. શું ખાસ કરીને શું ચર્ચા થઈ? બસ એ શહેર કેવી રીતે સ્વચ્છ રહે, આપણું શહેર કઈ રીતે સ્વચ્છ રખાય એની માટેની ચર્ચા. અને ખાસ કરીને વાત એવી જાણવા મળી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે અમને અત્યારે ઉતરી ગયા છે, કોઈને લઈ નથી ગયા એવો કોઈ સવાલ જ નથી. જે લોકોને અહીંયા હતા વર્કલોડ નતો એમને મોકલેલા. ખાસ કરીને આપણે સીસીટીવી સેન્ટર ખાતેથી સુવિધા ઊભી કરી છે, ત્યાં ડોર ટુ ડોર ગાડીઓના પોલીસ સંદર્ભે થી સવાલો છે. આ ઉપરાંત કચરો જે કે એનો પણ ઓનલાઈન દંડ ઉઘરાનો નિયમ છે, છતાં આપણે એનું મોનિટરિંગ નથી કરી રહ્યા. આજે દરેક બાબતની ચર્ચા થઈ છે અને એ બાબતમાં કઈ રીતે આગળ વધાય એ જે કંઈ બી આવશે આપને જણાવી. અમે લોકો સ્ટેન્ડિંગના સભ્યો અને કોર્પોરેટર અને અધિકારીઓ સાથે અમે ઇન્દોર ફર્સ્ટ નંબર પર આવે છે સ્વચ્છતામાં, એનું નિરીક્ષણ કરવા માટે શ્રેષ્ઠ અભ્યાસાર્થે અમે લોકો ગયા હતા. ખાસ કરીને ઇન્દોરમાં અમે એક વાત નોટ કરી કે એ ત્યાં આગળ 6 પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવે છે કચરાનું, કે જેવી રીતના સૂકો કચરો, ભીનો કચરો, સાથે સાથે મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક અને સેનેટરી નેપકિન માટે એવા 6 પ્રકારના એ લોકોએ બોક્સ કર્યા છે અને એ પ્રકારે વર્ગીકરણ થાય છે અને જ્યારે સેગ્રિગેશન થાય છે ત્યાં આગળ પણ એ પ્રમાણે જ 6 પ્રકારનું સેગ્રિગેશન થાય છે અને પછી એનો નિકાલ કરવામાં આવે છે. આ એક સૌથી સારી વાત અમે ઓબ્ઝર્વ કરી. સાથે સાથે ત્યાં આગળ ઓપન સ્પોટ નથી રાખવામાં આવ્યા, કારણ કે ડોર ટુ ડોર
મોટર ગાડીઓ ખૂબ સરસ રીતે કામ કરે છે, એટલે ઓપન સ્પોટ નથી. અને બીજું એક ત્યાં આગળ અમે ઓબ્ઝર્વ કર્યું કે ત્યાં આગળ 19 ઝોન છે, એક વન વોર્ડ વન કાઉન્સિલર છે, એટલે 85 વોર્ડ છે અને 19 ઝોન છે. તો કમાન્ડિંગ સેન્ટર ખૂબ સારી રીતે કાર્યરત કરે છે. 19 ઝોનના 19 ઓપરેટર્સ ત્યાં આગળ બેસાડવામાં આવ્યા છે, સાથે સાથે ડોર ટુ ડોર ગાડીની સાથે એક સહાયક આપે છે. જ્યારે એ લોકોએ 2015થી શરૂઆત કરી ત્યારે એ સહાયક પ્રત્યેક ઘર નોકિંગ કરીને ઘર ટુ ઘર જઈને એમને સૂકો કચરો, ભીનો કચરો કે ખાતર કેવી રીતે બનાવવું એમનું એ લોકોએ શિક્ષણ આપ્યું, જાણકારી આપી. અને જે સહાયક છે એ લોકોને પણ સેનેટરીવાળાએ શિક્ષિત કર્યા કે કેવી રીતના લોકોને સમજાવવું. આ એક વાત ખૂબ સારી ત્યાં આગળ ઓબ્ઝર્વ કરવામાં આવી. અને કમાન્ડર સેન્ટર રાખવાથી એક ફાયદો એવી રીતના થાય છે કે ગાડી મોડા પહોંચી, ગાડી પંક્ચર થઈ, તરત જ ઓપરેટર અહીંથી જોઈને એ વ્યક્તિને ફોન કરે છે અને શું પ્રોબ્લેમ છે. જો ગાડી પંક્ચર થઈ હોય તો તરત જ બીજી ગાડી મોકલાવીને, મેકેનિક મોકલાવીને એનું સોલ્યુશન લાવે છે અને જ્યાં બંધ પડ્યું હોય ત્યાંથી ફરીવાર કામ શરૂ થાય છે. આ એક ખૂબ સારી રીતે ઓબ્ઝર્વ કર્યું. સાથે સાથે કમર્શિયલ વિસ્તાર જે છે ત્યાં આગળ ડસ્ટબિન પણ યોગ્ય સ્થાન એમને આપવામાં આવ્યું છે, યોગ્ય ડસ્ટબિન આપવામાં આવ્યા છે. એટલે દરેક પ્રકાર લોકો હવે ટેવાઈ ગયા છે કે ઘરની આંગણે બકેટ રાખે અને પોતાનો રોજનો ફ્રૂટનો કચરો હોય, શાકનો કચરો હોય એમાં નાખે ને એ 15 દિવસ પછી એ ઉપર ટેરેસ પર જાય. એટલે એ લોકો ત્યાં આગળ કચરા માટેનું કલેક્શન કરે છે, ચાર્જ લગાવે છે કે પર મંથ તમને 180 રૂપિયા આપવાનો એવો ચાર્જ છે. પણ જે લોકો ખાતર બનાવે છે અને ખાસ કરીને ખાતર બનાવે છે એને 90 રૂપિયા ચાર્જ હોય છે. અને એ ખાતર બનાવે છે કે નહીં એના ઓબ્ઝર્વેશન માટે પણ વોર્ડ કક્ષાએથી વ્યક્તિ જોવા માટે જતી હોય છે કે એ ખાતર તૈયાર કરે છે કે નહીં. એટલે ખૂબ સુંદર રીતે અમને બધું જાણવા મળ્યું, અમે જાણ્યું, મેયરશ્રી સાથે હમણાં મિટિંગ થઈ, એની સાથે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કર્યા. આપણી વર્ષોથી સિસ્ટમ કોર્પોરેશનમાં જે ચાલી રહી છે એમાં શું વધારા કરી શકે અને તરત જ શું ઇમ્પ્લિમેન્ટ કરી શકે એની ચર્ચા કરીને આગામી દિવસોમાં એ અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીને એ માર્ગ પર આગળ વધીશું. બિલકુલ, ત્યાં આગળ પીપી ધોરણે પણ ઘણા બધા સારા કામો થાય છે, પબ્લિકને સાથે રાખીને થાય છે. અમે હમણાં જે ચર્ચા કરી એ જનભાગીદારીથી અને સાથે સાથે અમે ચૂંટાયેલી પાક છે કે કોર્પોરેશનના અધિકારીઓ છે, શુભેચ્છકો છે, આ બધાને સાથે લઈને જ આ કામગીરી કરવી પડશે. લોકોને ખબર હોય છે કે સ્વચ્છતા જોઈએ છે, આપણા ઘર આંગણે કચરો કોઈને જ ગમતો નથી, પરંતુ જ્યારે વસ્તુ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આપણે કદાચ કોઈ વ્યક્તિ પણ તરત જ કચરો નાખી દે છે. આ આપણી મેન્ટાલિટી છે, પણ આ મેન્ટાલિટી દૂર કરવી પડશે. અને અલગ અલગ પ્રકારના ડસ્ટબિન આપીને, એમને જાણકારી આપીને આપણે પણ એ પ્રયત્ન કરીશું. ને અમને બધાને પણ કંઈક કરવું છે, સ્વચ્છતા રાખવી છે, સ્વચ્છ શહેર જોવું છે, તો આગળ વધીશું અને લોકોને પણ જાણકારી આપીશું. બધા મળીને આગળ કામ કરીશું. ઇન્દોરમાં અમે જ્યાં આગળ એક બે વિજયનગરમાં ખાસ હતા, અમે લોકો વિજયનગરમાં ફર્યા. ત્યાંનો ઇલાકો હતો ત્યાં આગળ વિજય, પછી ત્યાં આગળ કોર્પોરેશન જે હતી ત્યાં આગળનો વિસ્તાર અમે ફર્યા. અને ડોર ટુ ડોર નો કઈ, હા ટ્રાન્સફર એવું નહીં, પણ આપણે જે એરિયામાં ફર્યો ને ડોર ટુ ડોર વિસ્તાર કયો હતો, વિજયનગર હતો. વિજયનગર અને આજુબાજુના બધા વિસ્તારો હતા, ઘણા બધા સોસાયટીનું નામ તો મને નથી ખબર, પણ ઘણા બધા વિસ્તારો ફર્યા જ્યાં જ્યાં ડોર ટુ ડોર કલેક્શન. અને અમે જાતે લઈને લોકોને પ્રશ્ન પૂછ્યા કે તમે આ કેવી રીતના કરો છો, તો ત્યારે એમને ખૂબ સરસ પ્રતિભાવ આપ્યો કે હવે અમે એટલા યુઝ ટુ થયા છે કે અમે હવે આ જ કરવા માગીએ છીએ કે ઘરે ખાતર કરવાનું. ને અમારે ત્યાં બધા ઝાડો બધું લગાડે ઘરનું ખાતર, એનાથી બધા ફળ ફૂલ ને બધું ખૂબ સરસ રીતે થાય છે. હવે અમે યુઝ ટુ થયા છે ને અમને આ સ્વચ્છતા ગમે છે અને અમે કોર્પોરેશનને સહકાર આપીએ છીએ એવા એમના પ્રતિભાવ. ઇન્દોર જઈને આવ્યા બાદ માન્ય મેયરશ્રીએ ને એક પ્રેઝન્ટેશન તરીકે જે પણ વિષયો અમે ત્યાંથી જાણી લયા હતા એ આજે રજૂ કરવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા. અને એમાં અમે અમારા પણ મંતવ્ય મૂક્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિમાં થી ઇન્દોર શહેર 2015થી આજ દિન સુધીમાં કઈ રીતે બહાર આવ્યું, જે પ્રકારે ઇન્દોર શહેરમાં સફાઈ થાય છે એના 2-4 મુદ્દાઓનું ધ્યાન દોર્યું છે કે ડોર ટુ ડોરનું કલેક્શન, તમામ પ્રકારની ગાડીઓ પોતાની હોવી જોઈએ, એનું મોનિટરિંગ પોતાની પાસે હોવું જોઈએ. આ 2 અગત્યના મુદ્દા
ઇન્દોરના માન્ય મેયરશ્રીએ પણ એ જ કીધા અને માન્ય હેલ્થ કમિશનર જે ઇન્દોરનું આ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના હેડ છે તેમના પણ જણાવ્યા પ્રમાણે ગાડીઓનું કલેક્શનનું અને મોનિટરિંગનું જે પણ મુખ્ય મુદ્દો છે એ પોતાની પાસે હોવો જોઈએ. ઇન્દોર સર ખૂબ સારું કામ કરી રહ્યું છે. ત્યાં ગાડી એક ગાડી રોજના 1000 ઘર કમ્પલસરી ફરવાના હોય છે. રૂટ પર મોનિટરિંગ થતું હોય છે. ઝોન વાઇઝ એક વ્યક્તિ ગાડી પર નજર રાખતો હોય છે કે રૂટ જ્યાં પણ કોઈ જગ્યાએ ગાડી 5 મિનિટથી વધારે રોકાય તો એને તાત્કાલિક ડ્રાઈવરને ટેલિફોનથી જાણ કરવામાં આવે છે. એનું લાઈવ પ્રેઝન્ટેશન અમે જોયું. ત્યારબાદ જો કદાચ એ ગાડી અડધો રૂટ છોડીને એના પાર્કિંગ સ્ટેશનમાં જાય તો એક એવી સિસ્ટમ ચીપ બેસાડીને કરવાની કરેલી છે કે એને પાર્કિંગ સ્ટેશનમાં એન્ટ્રી જ નથી મળી. એ ગાડી રૂટ છોડીને જો પાર્ક કરવા જાય તો એ ગાડીનો રૂટ બાકી છે. એ રીતે એ ગાડીનો દરવાજો લોક એને એન્ટ્રી માટે થતો નથી એટલે પાસવર્ડ વગર એ ગાડી અંદર પાર્કિંગ ન થઈ શકે. આ પ્રકારની એક સિસ્ટમ એમણે વસાવેલી છે એટલે કમ્પલસરી ડ્રાઈવરને આપેલો નિયત રૂટ એને રોજે 1000 ઘર પૂરા કરવાના રહે છે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે ઇન્દોર શહેરે આ બધી પ્રક્રિયા શરૂ કરી ત્યારે તે લોકોએ એનજીઓઝ દ્વારા રોજે રોજ પબ્લિકને અવેર કરી છે. 6 પ્રકારનો અલગ અલગ કચરો ઇન્દોર સિટીમાંથી ગાડીમાં નાખવામાં આવે છે. પબ્લિક એને અલગ અલગ રીતે જ ગાડીમાં નાખે છે. જેમ કે લીલો કચરો, સૂકો કચરો, કાચની બોટલ્સ, ટ્યુબલાઇટ્સ એનું અલગ ડિપાર્ટમેન્ટ છે, સેનેટરી પેડનું અલગ ડિપાર્ટમેન્ટ છે, પ્લાસ્ટિક બોટલનું અલગ છે, ઝેરી રસાયણ કચરો જે હોય એનું અલગ. એ પ્રકારે આ ગાડી કચરો ઉઘરાઈને એ ગાડી નજીકના GTS પર એટલે કે ગાર્બેજ ટ્રાન્સપોર્ટ સ્ટેશન પર જતી હોય છે. ઘણી બધી બાબતો માં સુધારાની જરૂર છે. અને ત્યારબાદ મહત્વની વાત જે અમને લાગી છે, આજે ઇન્દોર શહેર રોજનો વડોદરા શહેર જેટલો જ કચરો ઉપાડે છે પણ ઇન્દોર શહેરમાં 1200 ટનની આસપાસ કચરો ઉપડે છે અને રોજે એ ઝીરો થઈ જાય છે જ્યારે આપણા ત્યાં કચરાના ઢગલા થાય છે. એટલે એ કઈ રીતે એમાં સુધારો લાવી શકાય? ઇન્દોર શહેરમાં ઓપન સ્પોટ 1 પણ નથી, 0 છે, જ્યારે આપણા ત્યાં 130 છે. પણ આ બધી બાબતમાં ઇન્દોર શહેરે જ્યારે 2016માં શરૂઆત કરી ત્યારે ત્યાં 320 ઓપન સ્પોટ નિશન સ્પોટ હતા. અત્યારે એ 0 પર આવ્યા છે. આપણે પણ ધીમે ધીમે એ સિસ્ટમથી શરૂ કરીશું તો ચોક્કસપણે આજે નહીં ને વર્ષ પછી 2-3 વર્ષ પછી પણ પબ્લિક અવેરનેસના લીધે એ સિસ્ટમ લાગુ પડશે. અને એની દિશામાં માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયર અને ચેરમેને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે આ શહેરમાં આ પ્રકારની કોઈક વ્યવસ્થા ઊભી થવી જોઈએ. અને ભલે શરૂઆત આપણે કોઈક નાના ઝોનથી કે નાના વોર્ડથી કરીએ પણ એ સિસ્ટમ લાગુ કરવાથી આ શહેરના નાગરિકોને ખૂબ ફાયદો થશે. આ શહેર સ્વચ્છ થશે અને આ શહેરની હવા જે ખાસ મુદ્દો છે ત્યાં અમને એક નાગરિક એવો પણ મળ્યો, જાગૃત નાગરિક એટલે બધા જ છે પણ એ લીલો અને સૂકો કચરો અલગ કરે છે. અને એ એવું બોલે છે કે હું જાણું છું કે આ લીલો કચરો હું જે અલગ આપું છું એનાથી હું મારા શહેરની જમીન અને મારા શહેરનું આકાશ એ બેઉ શુદ્ધ કરી રહ્યો છું. કારણ કે લીલા કચરાથી ઇન્દોર શહેર લગભગ 17,000 કિલો રોજનો બાયોસીએનજી પેદા કરે છે અને એમાંથી નગર નિગમની 400 બસો ચાલે છે. એટલે ડીઝલનો ઓછો વપરાશ થવાના કારણે એર પોલ્યુશન પણ ઘટે છે. એટલે નાગરિકોમાં પણ ખાસી અવેરનેસ છે કે લીલો કચરો અલગ આપવો. એટલે આ પ્રમાણની અવેરનેસ વડોદરા શહેરના નાગરિકોને લાવવા માટેનું પણ એક કામ શરૂ કરવા જેવું છે જે આવનાર દિવસમાં આપણે શરૂ કરવા ની પહેલ કરવા માટેની આજે જે ટેકનિકલ જે મુદ્દા છે એના પર ચર્ચા થઈ છે, એના પર વિચારણા થઈ છે. અને આવનાર દિવસમાં હું માનું છું કે ચોક્કસ જો આ પ્રમાણે કામગીરી શરૂ થશે તો શહેરમાં કંઈક ને કંઈક સુધારો આવશે એવું મને ચોક્કસપણે લાગે છે. એક જ લીટીમાં કહું તો 2 જ વસ્તુ છે કે ત્યાંના જે ટોપ લેવલના અધિકારીઓ એમને પહેલા જ કહી દીધું કે ડોર ટુ ડોર કલેક્શન અને મોનિટરિંગ તમારી પાસે આવવું જોઈએ તો જ પહેલામાં પહેલું કે પારદર્શિતા આવશે. એટલે એ મુદ્દા પર આગળ બી હું જે મેં મુદ્દો ઉઠાવ્યો હતો એનો જ હતો. અને એ ત્યાં ગાડી મારા અમારી આખી ટીમને અધિકારીઓ પહેલાં જ પ્રેઝન્ટેશનમાં જણાવી દીધું કે ડોર ટુ ડોર કલેક્શન
અને મોનિટરિંગ તમારી પાસે હોવું જોઈએ. ભલે બાકી બધું તમે એનજીઓસ અને આઉટસોર્સિંગથી મૂકો, પણ આ બે વસ્તુ ખૂબ જ મહત્વના પાસા છે જે તમારી પાસે જ રાખવા.